તેમજ આનંદપુરા ગામમાં મહિલાઓએ અત્યંત ભાવથી શીતળા સાતમના પર્વની ઉજવણી કરી હતી. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. ત્યારે મોડાસાના આનંદપુરા કંપા ગામની સૌ મહિલાઓ એકત્રિત થઈ શીતળા માતાના મંદિરે પૂજા પાઠ કરી ધન્યતા અનુભવી હતી અને માં શીતળા માતાને પ્રાર્થના પણ કરી હતી. લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્ત્વ પણ અનેરું છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચન કરે છે. ત્યારે પૌરાણિક માન્યતા છે કે શીતળા માતાની પૂજા અને વ્રત કરવાથી ઓરી અછબડા સાથે અન્ય પ્રકારની બીમારીઓ અને સંક્રમણ થતું નથી અને મહિલાઓ આ બીમારીઓને દૂર કરવા માટે તેમની પૂજા કરે છે. ત્યારે શીતળા માત સાતમ પણ દેવી શીતળાને સમર્પિત છે અને શીતળા સાતમના દિવસે તાજું ભોજન બનાવવામાં આવતું નથી. શ્રાવણ સુદ સાતમના રોજ શીતળા ઓળી માતાની પૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે મોડાસાના ઉધારી માતાજી મંદિરે મોટી સંખ્યામાં શીતળા માના કરેલા સ્થાપન પર મહિલાઓએ પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. એક જમાનામાં જ્યારે મેડિકલ સાયન્સ વિકસિત નહોતું ત્યારે બાળકને ઓળી અછબડા નીકળતા અને તે જળમૂળમાંથી મટે તે માટે ઓળી શીતળા માતા સમક્ષ બાળકને નમાવવામાં માતા જતા હતા અને માતાજીને પણ નેણ બંગડી ચાંદલો ચડાવી ફૂલનો પ્રસાદ ધરાવી શ્રીફળ વધેરી પ્રાર્થના કરાતી હતી. આ પરંપરાનો આજે પણ આસ્થા સાથે જળવાયેલી છે. શીતળા સાતમના આ પર્વ પર અરવલ્લી જિલ્લાના શિવ મંદિરોમાં તેમજ શીતળા માતાની દેરીઓએ મહિલાઓ પૂજા અર્ચન કરી અને આ પર્વની ઉજવણી ધન્યતાપૂર્વક કરતા જોવા મળ્યા હતા. મહિલાઓના વિશેષ તહેવાર શ્રાવણ માસમાં શરૂ થતા હોય છે, જેને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ અને અનેરો ઉમંગ પણ જોવા મળતો હોય છે. રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા. જિલ્લાની તાજી આંખમાં અનુભવ